ईश्वर रचित आ पृथ्वी पर मानवीय संबंधों ने व्यक्त करतू नाटक एकज माटीना कोड़िया। खिलीने फूल बीजाने सुवास आपे छे, दीपक बड़ीने बीजाने उजास आपे छे। एकज माटीना कोड़िया। पातळा आकाश जेवो आपनो सबंद छे, पातळा आकाश जेवो आपनो सबंद छे। क्याक भीनो स्पर्श पामी, क्याक भीनो स्पर्श पामी, आज टूट जाय ना, आज टूट जाय ना, आज टूट जाय ना। एकज माटीना कोड़िया। लेखक श्री वासुदेव सोडा। पात्रो अने कलाकारो गजानन आरसी पोपट, रहीम केशव सिंह परमार, श्रीकांत वीरल रावल, अनवर देवांशु देसाई, रमाबेन मेधा वैष्णव, जमीला प्रज्ञा चवेरी, श्रीदेवी सोनल सागठिया, विनायक जयप्रकाश जोशी और डॉक्टर जगदीश दवे। संगीत तथा भजन ने कंठ चंदुभाई राठौर। वाद्य कलाकारों महमूद खान पठाण, लालदास राठौर और राजेंद्र वायड़ा। निर्माण सहाय सविता पट्टणे। प्रस्तुति नवतम सोलंकी। एकज माटीना कोड़िया। श्रीकांत, अरे ओ भाई श्रीकांत, अरे जरा अहीं आवतो बेटा। ए आवे बापूजी। अरे भाई, लग्न आडे बहुत ओछा दिवस बाकी छे, परम दिवसे तो मंडप मुहूर्त छे, हजू काम घणा पड्या छे, हवे तो रात थोड़ी ने वेश जाजा। तमे चिंता न करो बापूजी, तमे मने मात्र बैठा बैठा बतावी ज दो, हूँ तमाम काम ने पहुंची वड़ीश। बेटा लग्न ए मोटो वरो छे, नाना मोटा अनेक काम होय छे, सगा वाला आवे ने तेनी आगता सवगता करवानी, एनी सगवड़ साचवानी, ए बधा काम ने तू एकलो क्यांथी पहुंची वड़ीश? अरे थोड़ो थोड़ो काम बधा वेची ले तो पार पड़े। तमारी वात साची छे पिताजी, पण हजू लग्न आड़े बे दिवस बाकी छे, हवे ए दरमियान तो छे ने। हा, ए दरमियान थई तो जशे, छता विचारू छू के रहीम चाचा ने मदद माटे बोलावी लईए तो केम। रहीम चाचा? ए कोण रहीम चाचा बापूजी? अरे भूली गया, કાળુપુર માં રહે છે તે। ઓ હા 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 હા, યાદ આવ્યું બાપુજી, હું ખરેખર ભૂલી ગયો હતો। તું ભૂલી જાય પણ મારાથી કેમ ભૂલાય? પણ બાપુજી, એને બોલાવીને। બેટા
એ માત્ર કેવા પૂરતા તારા ચાચા નથી કે નથી માત્ર આપણા ગામના ઓળખીતા, એ રહીમ તો મારો બાળપણનો ગોઠિયો છે, ગોઠિયો. બાપુજી, મારો કહેવાનો અર્થ એવો નહોતો. તો હું આપણા ઘર સાથેના તેમના સંબંધો જાણું છું, પણ હું તો એ કહેવા માંગતો હતો કે આપણા રીત રિવાજ. અને ત્યાં જ તારી ભૂલ થાય છે શ્રીકાંત. રહીમ ચાચા તો આપણા રીત રિવાજો એટલા જાણે છે કે એટલા કદાચ તોય નહીં જાણતો. શું વાત કરો છો બાપુજી? હા, હું સાચી વાત કરું છું. અમે તારા જેવડા થયા ત્યાં સુધી તો આપણા કાઠિયાવાડના ગામડામાં રહેતા હતા. કોઈને પણ ત્યાં પ્રસંગ હોય એટલે રહીમને નિમંત્રણ હોય જ. શું કામ જાણે છે? શું કામ? કારણ કે રહીમને માંડવો શણગારતા આવડે એવો ગામમાં કોઈને નતો આવડતો. અરે, આપણે તો જોતા જ રહી જઈએ. ખરેખર બાપુજી, શું રહીમ ચાચા એવા કુશળ છે? અરે, માત્ર કુશળ જ નહીં, શણગારનો કિમિયાગર છે, કિમિયાગર. અને એટલે જ તો આજે એની અહીંયા બોલપાલા છે. તો આપણે શ્રીદેવીનો મંડપ શણગાર પણ રહીમ ચાચાને જ સોંપીએ તો કેમ? એ તો કંઈ કહેવાની વાત છે. અરે, એ તો એની મેળે જ સંભાળી લેશે. દીકરા, સંજોગો જેવા ઊભા થયા કે મારે એને રહીમને જુદા પડવું પડ્યું, નહીંતર કદાચ આપણે બંને પરિવાર એક જ બિલ્ડિંગમાં રહેતા હોત. એવા કેવા સંજોગો બાપુજી? બહુ લાંબી વાત છે દીકરા, ક્યારેક હું તને કહીશ. પણ અત્યારે એ વાત છોડ, હું ફોન કરીને રહીમને જાણ કરી દઉં છું. નહીં બાપુજી, ફોન કરીને જાણ કરવા કરતા હું સાંજના રૂબરૂ જઈ આવું તો કેમ? અરે, તો એનાથી રૂડું શું? એટલો રાજી થશે રહીમ તને જોઈને. પણ મને મનમાં થોડો ખટકો રહ્યા કરે છે. શેનો ખટકો? એ જ કે રહીમ મારો બાળપણનો દિલોજાન દોસ્ત છે અને મારી દીકરીના લગ્નની જાણ એને છેક અત્યારે કરું છું. અરે, તું જોજે તો ખરો શ્રીકાંત, અહીં આવીને એવો તો મારી જોડે ઝઘડશે અને કહેશે કે અલા ગજુ, બસ ત્યાંથી નીકળ્યા પછી મને ભૂલી ગયો. અને મોડો મોડો આ મિત્ર સાંભળ્યો ખરો. બાપુજી, હું રહીમ ચાચાને સમજાવીશ કે લગ્નનો નિર્ણય એકાએક કેમ લેવો પડ્યો. અરે, એમ તો એ ધોખો કરેવો નથી, પણ આ બાને પ્રેમથી લડેવો તો ખરો જ. હવે તો આધેડ થયા એટલે નાનપણના ખોટે ખોટા ઝઘડા ભૂલી ગયા છીએ. પણ જ્યારે જ્યારે મળીએ છીએ ને ત્યારે નાનપણના સંભાણાને પેટ ભરીને વાગોડીએ છીએ. હું ચાચાને ત્યાં જઈશ ત્યારે એમને બધું જ પૂછવાનો છું. હો બાપુજી. શ્રીકાંત, જો તે દિવસે રહીમ મને પરાણે ઢસડીને અમદાવાદ ન લાવ્યો હોત ને, તો કદાચ આજે આવી સમૃદ્ધિ ન હોત આપણી. બાપુજી, મને તો આજ સુધી એમ હતું કે એ આપ માત્ર આપણા ગામના પરિચિત જ છે. નહીં નહીં દીકરા, એ પરિચિત જ નહીં, પરમ પ્રિય છે મારે માટે. અને એનો દીકરો અનવર પણ અદલો અદલ રહીમ પર ગયો છે. શ્રીદેવી પાસે દર રક્ષાબંધને રાખડી બંધાવવા માટે આવી પહોંચે છે. અનવરને તો હું ભાગ્યે જ જોઉં છું. ક્યારેક જ અહીંયા આવે છે. રહીમ ચાચા કે જમીલા ચાચી જેટલો એ ખુલ્લા દિલનો નથી. એ તો તને લાગે શ્રીકાંત, હવે તમામ જવાબદારી એના ઉપર રહી. અને એટલો સમય પણ ક્યાંથી હોય? મારીને રહીમની વાત જુદી છે અને અનવરની વાત પણ જુદી છે. તમને અનવર સાથે રહેવાનો મોકો જ ક્યાં મળ્યો છે? માણસની કિંમત સંકટમાં થાય છે, સુખમાં નહીં. અરે, તમે બાપ દીકરો અહીં હાથ જોડીને બેઠા છો? અરે, હવે તો બધાને હાથ જોડીને લગ્નમાં બોલાવવા પડશે ને, એટલે થોડી વાર હાથ જોડીને બેસવામાં વાંધો છો? બા, મને મારા બાપુજી રહીમ ચાચાની વાત કરતા હતા. હે, હાય રામ. અરે રહીમભાઈ, મને યાદ જ કેમ ન આવ્યા? તમે પણ કહું છું સાવ ભૂલકણા જ છો ને. જેને પ્રથમ નિમંત્રણ આપવું જોઈએ એને તમે હજુ સુધી જાણ જ નથી કરી. બા, અમે એ જ વાત કરી રહ્યા છીએ. હું હમણાં જ ત્યાં રૂબરૂ જવાનો છું. રૂબરૂ જ જવું પડે. અને જમીલા ચાચીને પણ મારા વતી ખાસ આગ્રહ કરીને કહેજે. ભલે બા. કે જો શ્રીદેવીના લગ્નમાં નથી આવ્યા ને, તો હું ક્યારેય તમારી સાથે નથી બોલવાની. શ્રીકાંત, હવે તું જવાની તૈયારી કર અને જેને જેને કાર્ડ આપવાના બાકી છે ને એ પણ આજ પતાવી દે. ભલે. જો આ સામે ટેબલ પર કાર્ડ પડ્યા છે ને, એ લેતો જજે. હા, અને હા શ્રીકાંત, હા રહીમને કહેજે મારી એક ને એક દીકરીના લગ્ન છે, ખૂબ ધામધૂમથી ઉજવવાના છે, કંઈ પણ કસર રાખવાની નથી. કોઈને ત્યાં ન થયું હોય ને એવું ડેકોરેશન તારે કરવાનું છે. ભલે બાપુ. એને છૂટો કરશો કે પછી સલાહ સૂચનો જ આપ્યા કરશો? અનવર રક્ષાબંધન સિવાય ભાગ્યે જ આવે છે. અરે, હું તો માંડ વર્ષમાં એક વાર એને જોઉં છું. મારી જેમ રહીમ પણ હવે થાકી ગયો છે. હવે ધંધાની બધી જ જવાબદારી બિચારા અનવર પર આવી પડી હોય, પછી એને અહીં સુધી આવવાનો સમય જ ક્યાંથી મળે? હા, પણ શ્રીદેવીના લગ્નનું સાંભળીને સાથે કામ પડતા મૂકીને ઉઘાડા પગે ન દોડતા હોય તો મને કહેજે. હા લ્યો બાપુજી,
આ શ્રીદેવી પણ આવી ગઈ. કેમ, શું મારા અનવરભાઈની નિંદા કરો છો વળી? બાપુજી કહે છે કે શ્રીદેવીના લગ્નમાં અનવર ઉઘાડા પગે દોડતો આવશે. ઉઘાડા પગે દોડતા આવે એટલું જ નહીં શ્રીકાંતભાઈ, પણ હું કહું ને તો એ તો એક પગે ઉભા રહે ને એવા છે મારા અનવરભાઈ. હ, અનવર આવશે તો પછી આ ભાઈના ભાવ તો સૌ ગગડી જ જવાના. કેમ કેમ? આ ભાઈનો પછી કોઈ ભાવ જ નહીં પૂછે. ન જ પૂછું, અને અમસ તો એ રોજે તમારી સાથે ઝઘડ્યા કરે છે. આવવા દે ને અનવરભાઈને, અને જોજે. હ, પછી અમે બંને થઈને તારી તો એવી રેવડી કરીશું ને કે. અરે દેવી દેવી, તે કેમ માની લીધું કે અનવર તારું જ માનશે? હે, નો કેમ માને? હ, એ બાપુજી તમે જ કહો ને, અનવરભાઈ કોના પક્ષમાં રહે? ના બાપુજી, તમે જ કહો. મારા પક્ષમાં કે શ્રીકાંતના પક્ષમાં? બાપુજી સાચું. ભાઈ, તમારા બંનેના ઝઘડામાંથી મને બાકાત રાખો. કેમ કેમ? એમ એમ કરો, અનવરને આવી જવા દો, પછી તમારા બંનેના વાદ વિવાદનો અંત આવી જશે. ભલે તો એમ રાખે. રહીમ ચાચા, ઓ રહીમ ચાચા. કોણ છે? અરે ભાઈ, આવું છું. એ હું છું શ્રીકાંત. અરે દીકરા શ્રીકાંત, તું? આવ આવ દીકરા, આવ. ઘણા દિવસે મો દેખાડ્યું. અરે અંદર આવીશ, કઈ બારણામાં જ ઉભો રહીશ? અરે અંદર આવીશ ને નિરાતે બેસીશ પણ ખરો. લ્યો આ બેઠો. શું કરે છે બધા? તારા બા અને બાપુજી અને પેલી બટક બોલી શ્રીદેવી શું કરે છે બધા? હે, બધા જ મજામાં છે. પણ ચાચા, તમે કેમ છો? મારી ચાચી ક્યાં છે? અને અનવરભાઈ? તારા ચાચી? અરે એ તો રસોડામાં છે. અરે અનવરની અમ્મી, અરે કહું છું બહાર આવીને જુઓ તો ખરા કોણ આવ્યું છે. કોણ છે? અરે બેટા શ્રીકાંત, તું ક્યારે આવ્યો? ચૂપચાપ અંદર ઘૂસી ગયો? ચાચી, હમણાં જ આવીને બેઠો. કેમ છે તમારી તબિયત? બસ, ખુદા તાલાની દુઆથી સબ ખેરિયત છે. તો વાંધો નહીં. પણ તારા બા શું કરે છે એ કહેને. ચાચા, સાંભળીને તમે બંને ખુશ થઈ જશો. હા, તમને નિમંત્રણ પાઠવવા આવ્યો છું. અરે ભાઈ, શાનું નિમંત્રણ? હે અનવરની અમ્મી, હા, શાના નિમંત્રણની વાત કરે છે? લો, એ મને શું ખબર, શ્રીકાંત કહે ત્યારે જ સમજાય ને. અચ્છા ચાચા, લો આ કાર્ડ વાંચી લો. લા, અરે હા, દેવી બિટિયાની શાદી છે. શું વાત કરો છો? ક્યારે? હવે તો માત્ર બે જ દિવસ બાકી રહ્યા છે. વાહ ગજાનંદ વાહ, બેટીની શાદી તય કરી નાખીને છેક અત્યારે જણાવે છે. મારે ગજાનંદને બરાબરનો ઠપકો આપવો પડશે. જોયું અનવરની અમ્મી? હા ભાઈ સાહેબ, આજે છે ખબર કરે છે મને. ચાચા, ચાચા એકાએક બધું ગોઠવવું પડ્યું છે. વિચાર કરવાનો પણ સમય રહ્યો નહીં. શ્રીદેવીના સસરા તરફથી વધુ ઉતાવળ હતી. બરાબર છે. અચ્છા ભાઈ, એ તો જણાવ કે દેવી બેટીનું સાસરું ક્યાં છે? તેનું સાસરું અહીં અમદાવાદમાં જ છે. ઓહો, અને જમાઈ રાજા શું કરે છે? ચાચી, એ ડોક્ટર થઈ ગયા છે. વાહ, ખૂબ સરસ. ખૂબ સુખી થશે મારી દીકરી શ્રીદેવી, ખૂબ સુખી થશે. જોયું અનવરની અમ્મી? હા. અરે હવે છે ને તું પેટ ભરીને નિરાત બીમાર પડજે. હો, સારવાર કરવા વાળો જમાઈ છે, પછી શાની ચિંતા. બેટા શ્રીકાંત, તારા ચાચા તો આવવાને આવવા જ રહ્યા. અરે ભાઈ, હું ભાઈબંધ કોનો છું? હે, આ સામે બેઠો છે ને એના બાપનો, એ તો જેવો એ એવો હું. એ તો ઠીક, પણ દીકરા શાદી એકાએક કેમ નક્કી કરી? ચાચી, ચિંતન કુમાર લગ્ન પછી તરત જ ડોક્ટરના આગળ અભ્યાસ માટે અમેરિકા જવા માંગે છે, અને સાથે શ્રીદેવીને પણ લઈ જવા માંગે છે. વાહ, અલ્લાહ એની ખેરિયત રાખે. નસીબદાર છે દેવી, લગ્ન પછી તરત વિમાનમાં બેસીને અમેરિકા જશે. અરે કહું છું, ગજાનંદ જેવા ધાર્મિક નીતિમાન માણસની ઓલાદને સુખ જ હોય. શ્રીકાંત, બેટક શ્રીકાંત, તું ભાગ્યશાળી છો કે તું ગજાનંદનો દીકરો છો. ચાચા, મારા બાપુજી તમારા વખાણ કરતા થાકતા નથી, ને તમે એના વખાણ કર્યા કરો છો. ભાઈ, આમાં ખરેખર સાચું કોણ? હું સાચો દીકરા, હું સાચો. અને તારા બાપુજી તો સાવ ખોટા.
એ તો ખોટે ખોટા મારા વખાણ કરે છે. આ શ્રીકાંત, તારા ચાચાની વાત સાચી છે. ગજાનંદભાઈની ઓત ન હોત તો આજે જે સુખ મળ્યું છે એ સપનું હોત. ડેકોરેશન કંપની કરવામાં તારા બાપુજીનો મોટો અહેસાન છે. ચાચી, બાપુજી તો કહેતા હતા કે રહીમ ચાચા જ પહેલા તેને અમદાવાદ લઈ આવ્યા. હા બેટા, એ વાતમાં તારા બાપુજી સાચા. હું જ આગ્રહ કરીને એમને અમદાવાદ લાવ્યો હતો, પણ એ તો એના કિસ્મત હતા દીકરા, એના કિસ્મતને હું થોડો ઘડી શકવાનો હતો. અને એમ પણ કહેતા હતા કે તમે એને અમદાવાદ જો ન લાવ્યા હોત ને તો આટલી પ્રગતિ પણ ન થાય. અરે એ તો એમ જ કહેવાનો. હા, જશનો બધો જ ટોપલો મારા પર ઢોળવાની એની નાનપણની આદત છે. અરે ભાઈ, મહેનત એની હતી, હું તો માત્ર નિમિત્ત હતો. એ તો મને ખોટો જશ આપતો આવ્યો છે. હા, અરે ચાચા, માણસ દોષનો ટોપલો એકબીજા પર ઢોળે તે તો સમજી શકાય, પણ તમે તો જશ ન લેવા એકબીજા સાથે ઝઘડો છો. શ્રીકાંત, મેં દોસ્તી ઘણી જોઈ છે, દોસ્તીની વાત ઘણી સાંભળી છે, પણ તારા બાપુજી અને તારા ચાચાની દોસ્તી સાથે એકેયની સરખામણી નહીં થાય. અરે કહું છું, આ શ્રીકાંત માટે કંઈ લાવીશ કે પછી હલવો? હલવો? શેનો હલવો બનાવ્યો છે ચાચી? દૂધીનો કે પછી ગાજરનો? તું સમજ્યો નહીં શ્રીકાંત? ના, મને કંઈ ન સમજાયું. જો તારા ચાચા કહે છે કે તારા માટે નાસ્તાનું કંઈ લાવવાનું છે કે પછી કંઈ ન લાવીને હલાવી લેવાનું. ચાચા, તમારી વાણીનો મરમ પકડવો બહુ કઠિન છે. સારું સારું, હવે તમે બંને વાતો કરો, એ દરમિયાન હું શ્રીકાંત માટે કેરીનો કરંડિયો મંગાવું છું. રમાબેન અને શ્રીદેવીને માટે પણ લેતો જ જાય. હા બારા, ગજાનંદ માટે મારે બીજો કરંડિયો મોકલવો પડશે. શ્રીકાંત બેટા, તારે ઉતાવળ તો નથી ને? તારા ચાચીને આવતા થોડી વાર લાગશે. હો ના, જરાય ઉતાવળ નથી. પણ ચાચા, એક વાત પૂછું. અરે પૂછ ને ભાઈ, એક શું 21 વાત પૂછ. ચાચા, દુઃખ નહીં લગાડતા, પણ અત્યારના સમય ને સંજોગો જોતા તમને ક્યારે એવું નથી થયું કે? અટકી કેમ ગયો શ્રીકાંત? પણ બેટા, તારા કહેવાનો અર્થ હું સમજી ગયો છું. આજે આજે એક કોમ બીજી કોમને એટલી નફરતથી જુએ છે, એકબીજાની આંખમાં એવો અંધાપો આવી ગયો છે કે એમાં સેંકડો ગજાનંદ ને સેંકડો રહીમની દોસ્તી પણ છિન્ન ભિન્ન થઈ ગઈ છે. હા ચાચા, કોમી આગની જ્વાળામાં ન જાણે કેટલાય નિર્દોષ કાં તો જાન ખોવે છે ને કાં તો આજીવિકા લૂંટાય છે. બેટા શ્રીકાંત, બેટા શ્રીકાંત, આજના સમયમાં અમારી આ દોસ્તીની વાત ગળે ઉતરવી મુશ્કેલ છે, પણ મને બરાબર યાદ છે, મને બરાબર યાદ છે ગામડાના એ દિવસો. એક શાંત અને રળિયામણું ગામડું, ગજાનંદને હું અડખે પડખે જ રહેતા હતા. અમને બંનેને શહેરમાં આવીને કમાવાનો શોખ હતો, પણ રહેવું ક્યાં એ સવાલ મૂંઝવતો. એમાં એક દિવસ બપોરે મારા પર ટપાલ આવી ને એ ટપાલ લઈને હું ગયો ગજાનંદ પાસે. એ દિવસ અમારી બરકત નો હતો, પણ બરાબર યાદ છે, બરાબર યાદ છે. ભેંસ અને ભાજી પાણી થી થાય રાજી, પણ આ ગજાનંદ તો પાણી ઉપરાંત પથારી થી પણ રાજી થાય છે. અરે જરા કાડે પડખે થયો નથી ને નસકોરા બોલાવ્યા નથી. એ ગજાનંદ કોણ છે? અરે હું છું ભાઈ રહીમ, જાગ તો ખરો. શું બરાડા પાડે છે? અત્યારમાં આજે ક્યાંથી નવરો થઈ ગયો? જા ગેરજાન, મને સુવા દે. અરે ભાઈ, એ ભાઈ, મારી વાત તો જરાક સાંભળ ભાઈ, મારી વાત તો જરાક સાંભળ. અરે તારી વાતમાં કાંઈ જ ભલી વાર ન હોય, મારે તારી વાત નથી સાંભળવી. જા, તું ધંધો કરતો નથી ને મને ધંધો કરવાય દેતો. જા જાય. વાહ વાહ વાહ,
તું આ ઊંઘવાનો સારો ધંધો કરે છો ભાઈ? અરે ભાઈ મારી વાત સાંભળ, અને પછી તું આ તારો ધંધો છોડી દેશો? શું છે, જલ્દી બોલી નાખ, પછી મારે ધંધો કરવો છે. સાંભળ સાંભળ, તું એક દિવસ નહોતો કહેતો કે આપણે આપણે ક્યાંક શહેરમાં જઈએ? તો પણ એમાં શું છે અત્યારે? અને તું મારી વાત ક્યાં કોઈ દાડો માનવા તૈયાર છો? અરે હું એ જ કહેવા આવ્યો છું, એ જ કહેવા આવ્યો છું. શું છે? આપણે અમદાવાદ જઈશું. હે, અમદાવાદ? હા, હવે મારી વાત સાંભળીને ઊંઘવાનો ધંધો છોડી દીધો ને, કેવો હડપ કરતો બેઠો થઈ ગયો. અરે પણ અમદાવાદ જઈને શું કરશું? અરે આપણું મોટું શહેર છે, કંઈક ને કામ કામ તો મળી જ રહેશે. અહીં ગામડામાં ભૂખના ભડાકા કરવા એ કરતા તો શહેરમાં સારું કહું છું. અરે પણ અજાણ્યું શહેર છે, ત્યાં જશું ક્યાં, રહેશું ક્યાં, ત્યાં જઈને કયો ધંધો કરવો? અરે ભાઈ તું તો ભણેલો છે ને, તને હિસાબ કિતાબ રેડી આવડે જ છે ને? તને તારા જેવું કામ મળી રહેશે, મને મારા જેવું કામ મળી રહેશે. રહીમ તારી વાત તો સાચી છે, પણ જતાવેત રાત પડે સુવા બેસવાના ઠેકાણા તો જોઈએ કે નહીં? જો જો વાંચ, વાંચા ટપાલ વાંચ. મારા દૂરના એક ખાલાજાનની આ ટપાલ છે. અચ્છા, એ અમદાવાદમાં રહે છે. લખે છે કે રહીમને અહીં મોકલી દો, અમે ગમે ત્યાં કામે વળગાડી દઈશું. એ શું વિચારમાં પડી ગયો? તો પછી તું ચાલ્યો જા, એમાં પૂછવાની વાત શું હોય? એટલે તું કહેવા શું માગે છે? શું એકલો જવાનો તને મૂકીને? અરે રહીમ, એમાં વાંધો શું છે? તારા ખાલાજાનની ટપાલ આવી છે, પછી મુરત જોવાની વાત ન જો, ને ઉપડી જા. લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોં જોવા ન રેવાય. તારી તો આજ કઠણાય ભાઈ, હું તને સાથે લઈ જવા માટે આવ્યો છું ને તું મને એકલો જ મોકલી દેવા માંગે છે? જો તારે મારી સાથે ન આવવું હોય તો હું પણ જવા માંગતો નથી. રહીમ રહીમ, એવી જીદ ન કર. અહીં ભૂખના ભરડા લેવા કરતા તને ત્યાં કામ મળી રહેશે. તું જા, મારે તો અહીં ગોરપદાનું કામ ચાલે જ છે. તો માર ચોકડી આ વાત ઉપર, મારે પણ નથી જવું બસ. અને જો જો તને કહી દઉં છું, તારી સાથે હવે હું બોલવાનો પણ નથી. દોસ્ત દોસ્ત, તે મારી દોસ્તીની હાથ કિંમત આખી. તે તો કહ્યું હતું કે ગમે ત્યારે શહેરમાં સાથે જઈશું અને સાથે જ રહીશું, ખૂબ કમાશું. ને આજ મને તું એકલાને ધકેલી દેવા માંગે છે? જો રહીમ, મારો કહેવાનો અર્થ એવો નહોતો, તો આમ રડવા જેવો કેમ થઈ ગયો ભાઈ? જો તારા ખાલાએ તને કહ્યું છે, પછી તું મારો આગ્રહ શા માટે રાખે છે? તું તારું શા માટે ખોવે છે? જો ભાઈ, મારા ખાલાજાનને ત્યાં હું એકવાર ગયો હતો. કાળુપુરમાં એમનું બહુ મોટું મકાન છે, ઘણા બધા ઓરડા છે. આપણા બંને માટે એક ઓરડી કાઢી આપે તો બંને સાથે રહીશું. મને પણ ખાલાજાન સાથે રહેવાનું નહીં ભાવે, અને તું હો તો વાંધો નહીં, તું તારે એક ખૂણામાં રાંધીને ખાજે ને, તારા ધર્મને હું આજ નહીં આવવા દઉં બસ. રહીમ, એવી વાત નથી. તો પછી કાંઈ પણ બોલે તો તને મારા કસમ, તારે મારી સાથે આવવું જ પડશે. અરે અરે, પણ અહીં તારા અબ્બા ને હમણાં જમીલાબાઈને તેડી લાવવાના છે. અરે તું એની ચિંતા છોડ, આપણે ક્યાંક લઈને ચડી ગયા પછી એને હું તેડાવી લઈશ, અને તારે પછી નાનકડું મકાન રાખીને ગોરાણીને લઈ આવવા પડશે. રહીમ રહીમ, તું નહીં બદલાય, તારી જીદની સામે તો હું હારી જ જાઉં છું. હવે વધુ કાંઈ પણ સાંભળવા હું રાજી નથી. હા, અને તારે તારા ટીપડામાં જે મુહૂર્ત કાઢવું હોય કાઢીને તૈયાર રહેજે, તું કહીશ ત્યારે નીકળીશું, અને પછી કહેતો નહીં કે હા. અરે અરે ભાઈ સાહેબ, નહીં કહું. ભલે, હું આવીશ, બસ હવે રાજી. આજ કાલ કરતા 2 મહિના થઈ ગયા. બાકી અમદાવાદ એટલે અમદાવાદ છે રહીમ. વાહ, શું સાહેબી છે આ શેરની. એ ને રૂડી સાબરમતી નદી, અને એ નદીને કાંઠે ગાંધી બાપુનો આશ્રમ. અરે હું તો આશ્રમના દર્શને પણ જઈ આવ્યો રહીમ. મેં તો મારી જિંદગીમાં ક્યારેય અમદાવાદ જોયું જ નહોતું, આ તે દેખાડ્યું. વાહ, એ કાંકરિયા તળાવ, એ ઝૂલતા મિનારા, એ હઠીસિંહના ડેરા, ને એ ભદ્રકાળીનું મંદિર. વાહ ભાઈ વાહ, શું રોનક છે. અરે ભાઈ, હું ક્યારનો બયકા કરું છું ને તું મોઢામાંથી ફાટતો જ નથી, શું થયું છે તને?
કઈ બોલવું છે કે પછી મને તાળું જ મારી રાખવું છે? રહીમ, રહીમ, તું તું સાવ મૂંગો કેમ થઈ ગયો છે? શું વાત છે રહીમ? કઈ નથી ગજાનંદ, કઈ નથી. તો શું ઘર યાદ આવી ગયું? તારો ચહેરો કેમ લેવાઈ ગયો? અરે ગાંડા, હું છું ને તારી સાથે, હું હું તારો ભાઈ છું, મને ખબર છે. તને તારી ખાલાએ ઠપકો આપ્યો છે તે, પણ એમાં આટલો બધો મોડો કેમ પડી ગયો દોસ્ત? હું તારી પડખે છું દોસ્ત. ગજાનંદ, ગજાનંદ, ચાલ ચાલ આપણે દેશમાં પાછા જતા રહીએ. અરે ગાંડા, દેશમાંથી તું જ મારો ગાંડું પકડીને પરણાય લાવ્યો, અને હવે તું જ પાછા જવાની વાત કરે છે? હા ગજાનંદ, હા, મને મને એ મૂંઝારો થયા કરે છે. મને મને ખાલાજાનો વ્યવહાર ડામ દઈ રહ્યો છે ભાઈ. મને હતું, મને હતું કે સગા સંબંધીની ઓથ હશે તો આ ગરીબાઈનો ઉંમરું ઓળંગી જશું, પણ અફસોસ, છોડી દે દોસ્ત, હું છું પછી તારે શેની ચિંતા? હવેથી તારે તારી ખાલાજને ત્યાં જમવા જવાની જરૂર પણ નથી. તારું જમવાનું પણ હું જ બનાવી નાખીશ મારી સાથે. ગજાનંદ, આ દુઃખ સહ્યા વિના સુખના સગળ નથી મળતા દોસ્ત. બેઠો થા, ચાલ ઉઠ. અરે તે જ મને હિંમત આપેલી, આજે તું જ હરડી ગયો. અરે કામ તો ગમે ત્યારે મળી રહેશે મારા દોસ્ત. અરે રહીમ, તારી આંખમાં આંસુ? નહીં 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 ગજાનંદ, એ તો જરા ઘર યાદ આવી ગયું. હા, ઉભો થા, મોટું થયા. જો તું નામ હિંમત હારી જઈશ તો પછી. અરે રહીમ, આ કોની ટપાલ છે? આ ઓશિકાની છે? એ મારી ટપાલ છે, ઘેરથી આવે છે. લાવ લાવ લાવ, મારી ટપાલ લાવ. ક્યારે આવી? આજે લાવ, મારી પાસે લાવ, કહું છું. અરે વાંચવા તો દે, અભાઈ શું લખ્યું છે? નહીં ગજાનંદ, નહીં નહીં. અરે કહું છું, મને આપી દે, કહું છું. અરે ભલા શું લખ્યું છે તે મને વાંચવાય નહીં દે? હું વાંચ્યા વિના તને આપવાનો જ નથી. ચાલ તું તારું કામ કર. ગજાનંદ, ગજાનંદ, રહેવા દે, તારે મારી ટપાલ વાંચવાની જરૂર નથી, કહું છું. તું ગમે તેટલી બૂમો પાડે, હું વાંચ્યા વગર છોડવાનો નથી. આ અરે રહીમ, તારા અભાઈ તો પૈસા મગાવ્યા છે. રહીમ રહીમ, તે મને વાત પણ ન કરી. આ વાત છુપાવા તે મને ટપાલ વાંચવા ન આપી. તે મને આખરે પરાયો ગણ્યો. ગજાનંદ, ગજાનંદ, તારા ઘરના સુખ દુઃખના સમાચાર પણ તે મને ન આપ્યા. રહીમ રહીમ, તે આવું શા માટે કર્યું? શું કરું ગજાનંદ, શું કરું? ઘરે પૈસા કેવી રીતે મોકલવા? અરે ભાઈ, હજુ આપણે માંડ આપણું પેટિયું રડીએ છીએ, ત્યાં હું કેવી રીતે પૈસા મોકલી શકું? અને તું તો મારા ઘરની સ્થિતિ જાણે છે ને ભાઈ ગજાનંદ, મારા અબ્બા હવે કાંઈ જ કરી શકે એમ નથી. તું જ કહે ગજાનંદ, તું જ કહે, હવે ઘરે પાછા ફર્યા વિના બીજો કોઈ રસ્તો છે આપણી પાસે? અરે આટલી વાતમાં મૂંઝાઈ ગયો? અરે તું ચિંતા છોડી દે, બોલ કેટલા મોકલવા છે? અરે પણ આપણે કાઢશું ક્યાંથી? એ કરતા તો દેશમાં પાછા ચાલ્યા જઈએ. નહીં રહીમ, હવે જંગમાં ઝંપલાવ્યા પછી પાછું ન હટાય. આપણે બીજા ધોરણમાં કવિતા ભણતા હતા, તને યાદ છે કે નહીં? ડગલું ભર્યું કે ના હટવું, ના હટવું. મને તો કઈ જ રસ્તો સૂચતો નથી. ભગવાન કંઈક ને કંઈક રસ્તો સુજાડશે. તું નિરાતે ઊંઘી જા, તારે ઘેર પૈસા મોકલી દેશું, ગમે તેમ કરીને મોકલશું. તે પાછા ફરવાનું નામ લીધું છે ને તો તને ગજાનંદ ના થોગન. ગજાનંદ, ગજાનંદ. બંધ છે પાતળા આકાશ જેવો આપણો સંબંધ છે. ક્યાંક ભીનો સ્પર્શ પામી, ક્યાંક ભીનો સ્પર્શ પામી, આજ તું
आज तूटी जाना, आज तूटी जाना। रहीम, अरे ओ रहीम, आज तो चाल निराते पेट भरीने जमीए। अने ए पेला तने खुश खबर आपो, मने एक कॉन्ट्राक्टर नी कंपनी मा नौकरी मळी गई छे। हा साचे ज, हवे चिंता नो पार माथा उपर थी उतरी गयो छे। अरे रहीम, तू राजी न था? अरे नाचवा मांड, कूदवा मांड। अरे आम मारी सामे घुरका शू करे छे? समझी गयो, तने तारी चिंता छे ने? तो हवे सांभाळ, हवे तो तू पण उछड़ी पड़ीश एवा एक समाचार तने आपू। अरे भाई, पूछ तो खरो के शू छे? मारे काई सांभळवू नथी। हे, वड़ी पाछू शू थयुं? तारे भले न सांभळवू होय पण हूँ तो तने संभळावी शाय छु। तारी नौकरी नुं पण गोठवतो आव्यो छु, एक डेकोरेशन कंपनी में नक्की करतो आव्यो छु। ओहो, अला भूत, तू आ सांभळीने पण काई बोलतो नथी? तारे बधुं ज कहेवाई गयुं के कहेवानुं काई बाकी छे हवे? दगाखोर ज नहीं, आटलू बधु खोटू तू बोले छे एनी मने आजे खबर। रहीम, तू मारी दोस्ती नी कसोटी करवा मांगे छे? तो साचे साचू बताओ, साचे साचू बताओ, तारी आंगणी माथी सोना नी वीटी क्यां गई? अरे ये तो मैं तने बतावी दीधु छे। हा हा, बोल, शू बतावी दीधु छे? अरे मैं तने कह्यु तू ने आवता जता कोक जगह आंगणी माथी पड़ी गई, कोने खबर क्यां पड़ी गई, अने हवे जड़े पण क्यांथी? तारी सोना नी वीटी खोवाई गई एनी तू एवी रीते बात करे छे के जाने दिवासणी नी सळी खोवाई गई। तो शू करूं? माथे ओढ़ी ने पोक मुकी ने रड़ू एटले पाछी आवानी हती? गजानंद, गजानंद, मारी साथे बनावट करता तू क्यारथी शीखी गयो कहू छू? अरे भाई छोड़े ई बधी वातो, मने तो ककड़ी ने भूख लागी छे। जो तारी थाड़ी पीरसी ने मूकू छू, चाल बेसी जा, छोड़े बधी पिंजा। हवे तो तू ज मने छोड़ी दे गजानंद। ओहो हो हो, आज तने थयुं छे शू? वात वात मां शंका कुशंका करवा लाग्यो, तू तो बीजी वात ज मूकतो नथी। अरे भाई, वीटी मारी खोवाणी छे, मा तारे शो? मारे शो? फरी बोलतो, बोलतो फरी, ते शो कयूं? मारे शो? हाँ, मारे शो गजानन, मारे शो गजानन, मारा भाई, मारा दोस्त, तू मने तारा एहसान नीचे केटलो दबावीश? या अल्लाह, आ एहसान हूँ क्यारे अदा करीश? अरे रहीम, तू शू वात करे छे, मने काई गतागमज पड़ती नथी। भला हूँ तने रसोई बनावीने जमाडू एमां उपकार क्यां आव्यो? एम बात ने उड़ावी न दे गजानंद, मने हतुं के तू ज तारा मोढेथी कहीश, पण ने ले वाची ल्या। शू छे? लाव जो। पहुंच छे, पैसा मळ्या नी पहुंच। गजानंद, तारी वीटी वेचीने ते मारा घरे पैसा मोकल्या, अने अने मने बात पण न करी। अरे भाई, आपणे तो एक कमाणी करवा आव्या छीए, अने त्यां तो हतुं ए पण खोई दीधुं। अरे मैं क्यां कंई खोयुं छे मारा दोस्त? एने बदले मैं तारा जेवो मित्र मेळ्यो छे, ए ओछी वात छे। अने ए पैसा न मोकल्या होत तो तू रेत खरो? गजानंद, गजानंद, तू तू दोस्त नहीं पण सगा भाई करता पण अधिक छो भाई। भाई रही हूँ कया पवे? मित्र तो ए साखीजिए जैसो रेशम रंग शीर चूड़ी धड़कांग रे तो जेने छूटे संग।
રહીમ, મિત્ર મિત્રના કામમાં ન આવે તો પછી તારી ને મારી મિત્રતાનો અર્થ શું? મને તારા ઘરની સ્થિતિનો ખ્યાલ છે, એટલે મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. અને હવે ક્યાં ચિંતા કરવાની છે? અરે, બંનેને નોકરી મળી ગઈ છે. પણ ભાઈ, એ વીટીના પૈસા હું તારી પાસે છોડવાનો નથી. હા, વ્યાજ સહિત પાયે પાય વસૂલ કરીશ. બોલ, હવે તારે કંઈ કેવું છે? હું તારા પૈસા તો શી રીતે વાળી શકીશ ભાઈ? હા, તારા પૈસા તો વાળી શકીશ, પણ તારી દોસ્તીની ત્યાગ ભાવના તો નહીં વાળી શકું. હું તારા જેટલો ત્યાગ નહીં કરી શકું, દોસ્ત નહીં કરી શકું. રહીમ, અમારી ગીતાજીમાં તો એમ કહ્યું છે કે તમે કોઈ પણ કાર્ય કરો પણ ફળની આશા ન રાખો. તમે કાર્ય કરે જાઓ, ફળ આપવા વાળો હું બેઠો છું અલ્લાહ તાલા. મેં એ અનુસાર કાર્ય કર્યું છે, એના વર્તનની અપેક્ષા રાખીને નથી કર્યું. આ તો મારી ફરજ ને મારો ધર્મ બજાવ્યો છે દોસ્ત. અરે ભાઈ, તારું એક કાર્ય હોત તો હું એનો બદલો ચૂકવી દેત, પણ તારા અહેસાનના ઢગલે ઢગલા મારા પર ખડકાઈ જાય છે દોસ્ત. હવે તું એ ઢગલામાંથી બહાર આવ, મને તો ભૂખ લાગી છે અને હું તો આ બેઠો. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યમ કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ. રહીમ ચાચા, ઓ રહીમ ચાચા, રહીમ ચાચા. શું શ્રીકાંત ક્યાં ખોવાઈ ગયા હતા ચાચા? હું મારા ભૂતકાળમાં ખોવાઈ ગયો હતો ભાઈ. ક્યાં એ દિવસો ને ક્યાં આજના દિવસો શ્રીકાંત. આજે આ બધી સમૃદ્ધિ પૈસો છે, છતાં મનને કરાર નથી. એક પ્રકારનો અજંપો રહ્યા કરે છે ભાઈ અહીંની હવામાં. ચાચા, એવું કેમ બોલો છો ચાચા? તમને મેં આટલા વ્યથિત ક્યારેય જોયા નથી ચાચા. ભાઈ, મેં અને ગજાનંદે બાજુમાં રહેવાના ખાબ જોયા હતા, પણ કોમી આંખ ફાટી નીકળતા મારે જ ગજાનંદને અહીંથી દૂર ધકેલવો પડ્યો. અને ત્યારે આ મારા દિલ પર શી વીતી હતી તે હું જાણું છું ભાઈ. દીકરા, હું જાણું છું. અરે, મારા ચાચી આમ દોડતા કેમ આવી રહ્યા છે? ક્યાં છે? યા અલ્લાહ, યા પરવર્તીગા, તમે સાંભળ્યું? શું? અહીં તોફાન ફાટી નીકળ્યું છે. હું મન મન રિક્ષા કરીને પહોંચી. તોફાન? પણ કેવી રીતે? મને કઈ જ ખબર નથી, કઈ જ ખબર નથી. જો સાંભળો, ટોળાના અવાજો સાંભળો, અહીંયા સુધી સંભળાય છે. યા અલ્લાહ, યા અલ્લાહ, શું થઈ ગયું છે આ ઇન્સાનને? યા અલ્લાહ, રહેમ કર, રહેમ કર. સાન આપ એ ભૂલેલા, એ પંથ ભૂલેલા ઓને સાન આપ. શ્રીકાંત, હા બેટા, તું અંદર આવી જા. આ હિંસક પશુઓ ન જાણે કેટલાય નિર્દોષોનું નિકંદન કાઢી નાખશે. ચાચા, ચાચા, હવે શું થશે ચાચા? બાપુજી સમાચાર સાંભળશે તો? તું અહીં સલામત છે. અનવની અમ્મી, તમે ગજાનંદને ફોન જોડો ને કહો કે શ્રીકાંત અહીં છે, એની ફિકર કરશો નહીં. ચાચા, અનવરભાઈ ક્યાં છે? અનવર? હા, હું જાઉં છું તેની ઓફિસે. તેની ઓફિસે ફોન કરીને જાણી લઉં છું. બેટા શ્રીકાંત, તું ચિંતા નહીં કરતો. હા, ચિંતા નહીં કરતો. ચાચા, ચાચા, શ્રીદેવીના લગ્નનું શું થશે? આ તોફાનના વંટોળને શહેરમાં ફેલાતા શિવા. નહીં 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 બેટા, એવું કાંઈ નહીં બને શ્રીકાંત, કાંઈ નહીં બને. ચાચા, હલો, કોણ, ક્યાંથી બોલો છો? હું ગુલભાઈ ટેકરાથી વિનાયક બોલું છું.
અરે વિનાયકભાઈ, હા હું ગજાનન, કેમ છો? ગજાનનભાઈ, એક ઉપાધિ આવી પડી છે. શી ઉપાધિ? તમે કઈ સમાચાર હજુ સાંભળ્યા નથી લાગતા? ના. શું ગજાનનભાઈ, શું કઈ અજુગતું બની ગયું? ગજાનનભાઈ, મને પણ ચિંતનની ચિંતા થાય છે. શું કહ્યું? ચિંતન કુમાર ઘેરે નથી? ના, એ સવારથી જ એમના મિત્ર સતનામસિંહ સાથે ખરીદી કરવા ગયો છે, પણ હજુ પાછો ફર્યો નથી. હું હમણાં જ શહેરમાં જવા નીકળું. હલો, તમે મૂંઝાશો નહીં, ઈશ્વર સૌ સારા બના કરશે. હલો, હું હમણાં જ નીકળું છું. અરે દેવીની બા, અહીંયા આવો. શું છે? કોનો ફોન હતો? વેવાઈનો ફોન હતો. કાળુપુરમાં તોફાન ફાટી નીકળ્યું છે. હે, કાળુપુરમાં તોફાન? શ્રીકાંત, અરે મારા શ્રીકાંતનું શું થશે? એમ ઢીલા ન થાવ, હું હમણાં એ તરફ જ જાઉં છું. તમે? ના ના, તમે ત્યાં તોફાનમાં ક્યાં જશો? અરે આ વાત માત્ર શ્રીકાંતની નથી, ચિંતન કુમાર પણ હજુ ઘેરે નથી પહોંચ્યા. હા, એ પણ શેરમાં ખરીદી માટે ગયા છે. હે ભગવાન, આ બધું શું? હા, હું લઉં છું. હલો, કોણ? રહીમ? હે, શું? હા 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 હા, એટલે તો અમારા જીવ ઊંચા થઈ ગયા છે. હલો, ક્યાં? ત્યાં છે. હા હા, શ્રીકાંતને ત્યાં જ રોકી રાખજો. ના 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 ના, અરે રહીમ, તું અહીંયા આવવાનું સાહસ નહીં કરતો. હે, અનવર પણ ઓફિસે નથી? હલો, હે, તો ક્યાં છે? આજ ન જાણે શું થવા બેઠું છે. અહીં શ્રીકાંત ઘેર નથી, ત્યાં ચિંતન કુમારની પણ ચિંતા છે, અને રહીમ અનવરની ઉપાધિમાં પડી ગયો છે. તમે શાંતિથી થોડી વાર બેસીને આરામ કરો. આજ સવારથી તમે દોડધામમાં છો ને અધૂરામાં પૂરું આ બધું શું થવા બેઠું છે? તમે શાંત થઈ જાઓ. શ્રીદેવી ક્યાં છે? એ તેના રૂમમાં છે. હા સારું, એને જાણ થવા ન દેતા. હા હા. કોણ આવ્યું જરા જુઓ તો? હા હા, રહીમભાઈ આવ્યા છે. રહીમ? રહીમ, અરે અરે ભાઈ રહીમ, તું તે અહીંયા આવવાનું સાહસ શા માટે કર્યું? મેં તો ના પાડી હતી ને, ત્યાં જમીલા ભાભી એકલા જ. એ એકલી નથી, સાથે શ્રીકાંત પણ છે, અને થોડી વારમાં અનવર પણ ગમે ત્યાંથી આવી જશે. રહીમભાઈ, રહીમભાઈ, મારી તો સાવ મતી મારી ગઈ છે. આ શ્રીદેવીના લગ્ન પ્રસંગે જ આવા તોફાનો ફાટી નીકળ્યા. ઓ ભગવાન. ભાભી જાન, શું થયું છે? આશેને શા માટે આવો હિંસાચાર થાય છે, અને હિંસા આચરીને આ લોકો શું મેળવવા માંગે છે? કાંઈ જ ખબર પડતી નથી. ભાઈ ગજાનન, શરૂઆતમાં આપણે અમદાવાદ આવ્યા ત્યારે ત્યારે તું અમદાવાદના વખાણ કરતો હતો ને, આજે આજે જાણે. કોણ? રહીમ ચાચા, તમે એકલા જ કેમ આવ્યા? અને મારા ચાચીના અનવરભાઈ ક્યાં? બેટા, એ આવતા જશે. જા, તું જઈને ચાચા માટે ચા બનાવી લાવ. બાપુજી, આજે ચાચાને કેટલા દિવસે મળું છું, ને તમે મને વાતો પણ નહીં કરવા દો. એ બતાવો ને ચાચા, અનવરભાઈ ક્યારે આવશે? હ, મારે તેનો સાથ લઈને શ્રીકાંત સાથે તો એવું ઝઘડવું છે ને કે. જરૂર જરૂર દીકરી, જરૂર. દેવી, દીકરા એ આવતો જ હશે, હમણાં શ્રીકાંત પણ આવશે. બેટા જા, પહેલા ચાચાને થોડો આરામ તો કરવા દે, પછી પછી તું નિરાંતેની સાથે વાતો કરજે. હો દીકરા. અને હા બેટા, તને ખ્યાલ છે અનવરે તારા માટે ખાસ કંગન બનાવ્યા છે? મારા માટે? હા, ગઈ સાલથી બનાવી રાખ્યા છે. કહેતો તો કે દેવીની શાદી વખતે ભેટ આપવા છે, દર રક્ષાબંધનનું સામટું સાટું વાળી દેવું છે. જોયું બા? હે ચાચા, કેવા છે એ કંગન? અરે તું જોજે ને, તું જોઈને આભી થઈ જઈશ. વાહ. અનવર આવશે ત્યારે પોતે જ લાવશે, એ અને એની અમ્મી બંને સાથે જ આવશે. ચાલ રહીમ, હા આપણે રૂમમાં બેસીએ. હા બેટા. દેવી, તું જા, તારા હાથની ચા આજે તારા ચાચાને પા, એને પણ યાદ રહી જાય. હમણાં જ ચપટી વગાડતામાં જ બનાવી લાવું. હા ચાચા. શ્રીદેવીને તોફાનની જાણ નથી લાગતી? ના, અમને જણાવ્યું નથી. એ સારું થયું, નહીતર તોફાનનું નામ સાંભળીને જ રડવા લાગતી. ગજાનંદ, ગજાનંદ, બે ત્રણ ખંજરબાજીના બનાવ બની ગયા છે. ઓહ, અરે કાળુપુરમાં તો મોટી ધમાલ મચી છે. બાપરે, પોલીસ ટીયર ગેસના ટોટા ફોડે છે, ચારે તરફ નાસ ભાગને દેખારો થઈ રહ્યો છે.
રહીમ, આવા ભયંકર તોફાનમાં તું શા માટે બહાર નીકળ્યો? મારી ફરજ છે ગજાનંદ, મારી ફરજ છે. તારી પાસે મારી વધારે જરૂર છે. શ્રીકાંતનો ફોન હશે. મેં એને અવારનવાર ફોન કરતા રહેવાનું કહ્યું છે. હલો, હા હા, હું ગજાનંદ. કોણ? વિનાયકભાઈ? હે, સિવિલ હોસ્પિટલથી બોલો છો? શું થયું? નહીં નહીં, શું થયું? તમે કંઈક કહો તો ખરા ગજાનંદ. અરે, કંઈક બોલ તો ખરો ગજાનંદ. ચિંતન, ચિંતન કુમાર. ચિંતન કુમાર? શું થયું ચિંતન કુમારને? ના ના, શું થયું તમે કંઈક બોલો તો ખરા. ચિંતન કુમારને કોઈએ ચિંતન કુમાર ને ત્યાં દાખલ કરવામાં આવ્યા છે. રહીમ, રહીમ, આપણે ત્યાં પહોંચવું પડશે. બેટા, તું તારા બાને સંભાળજે, હું અને રહીમ હમણાં આવીએ છો. બેટા, તું અહીંયા અહીંયા સંભાળજે. બેટા, તમે એકબીજાને સામે શું જોયા કરો છો? તમારા ચહેરા પર ડોક્ટર, કેમ છે ચિંતનને? હું જાણું છું તમારી વેદના. એક દીકરીના બાપની વેદના કેવી હોય છે તે. ડોક્ટર, બે દિવસ પછી તોને લગ્ન થવાના હતા. મને એના પિતાજી વિનાયકભાઈએ વાત કરી છે. ડોક્ટર, એ ક્યારે ભાનમાં આવશે? જુઓ, લોહી ઘણું વહી ગયું છે. હાલ તુરત તો એના સદનસીબે તેને તેના જ ગ્રુપનું લોહી મળી ગયું છે. અચ્છા. તેની સાથે તેના મિત્ર હતા, તેનું લોહી લેવામાં આવ્યું છે. વિનાયકભાઈ કોણ છે એની સાથે? તેનો મિત્ર છે સતનામસિંહ. જો આજે સતનામસિંહ સાથે ન હોત તો તો ચિંતનનું શું થાત? પણ આ બધું બહેનો ક્યારે? બસ થોડી વાર પહેલાં જ સતનામસિંહ કહેતો હતો કે તે બંને ખરીદી કરીને પાછા આવતા હતા. ત્યાં સામેથી તોફાની ટોળાએ ઘેરી લીધા ને અચાનક હુમલો થયો. ચિંતન ઘવાયો, પણ સતનામે જાનનું જોખમ ઉઠાવીને ચિંતનને તાબડતોબ હોસ્પિટલમાં લાવ્યો. વાહ, સતનામસિંહ ક્યાં છે? મારે એને મળવું છે. તમારે ધીરજ ધરવી પડશે. ચિંતનને તેનું લોહી અપાઈ રહ્યું છે. ડોક્ટર, ચિંતનને કંઈ થશે તો નહીં ને? હું હમણાં તો કહી ન શકું. ડોક્ટર પંડ્યાનો રિપોર્ટ હમણાં આવશે. ઓહ, ત્યારે હું તમને જણાવીશ. હેલો, હેલો, હા હા, શું છે? ઓ ગોડ, શું થયું? શું થયું ડોક્ટર, શું થયું? ચિંતનને તપાસનાર ડોક્ટર પંડ્યા કહે છે કે કિડની પર ભયંકર ઈજા થઈ છે. કિડની સાવ ખલાસ થઈ ગઈ છે. ડોક્ટર સાહેબ, ડોક્ટર સાહેબ, નહીં નહીં, મારા ચિંતનને બચાવી લો. વિનાયકભાઈ, વિનાયકભાઈ, હું તમારું દર્દ સમજી શકું છું. નહીં નહીં, એની બંને કિડની પર એટલી ઈજા થયેલી છે કે સાવ ફેલ થઈ ગઈ છે. અરે શ્રીકાંત, અનવર, તમે બંને ક્યારે આવ્યા? હમણાં જ આવ્યા. અમે ઘેરથી આવીએ છીએ. શ્રીદેવીએ અમને કહ્યું એટલે અમે અહીં દોડતા આવ્યા છીએ. કેમ છે હવે? શ્રીકાંત, હિંમત રાખજે બેટા. અલ્લાહ સબ સલામત રાખશે. લોહીનો રંગ એક જ હોય છે, ચાહે કોઈ પણ ધર્મનો કે કોમનો કેમ ના હોય. અત્યારે ચિંતન સતનામસિંહના લોહી પર જીવી રહ્યો છે. એ પણ એક શું શું પપ્પા,
સતનામ સિંહ એ કોણ છે? બેટા અનવર, એ જ ચિંતન કુમારનો મિત્ર. તેઓ બંને મિત્રો સાથે જ હતા. જો સતનામ સિંહ ન હોત તો મને 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 ચિંતન કુમાર પાસે જવા દો. મને એનું મોઢું એકવાર જોવા દો. ત્યાં જવાની ડોક્ટર હમણાં મના કરી છે. નહીં 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 ગજાનંદ ચાચા, ગજાનંદ ચાચા, પ્લીઝ પ્લીઝ મને ત્યાં લઈ જાઓ. અનવર, તારા હાથ કેમ ધ્રુજવા લાગે? અનવર, અનવર, અભા, અભા, મારા હાથ ચિંતનના ખૂનથી ખરડાયેલા છે. મેં જેને કંદે હુલાવી દીધું હતું, તેની સાથે એક શિખ યુવાન હતો. ચિંતન જ હશે એ જ અહેવાલ. શૈતાન, ત્યાં શું કર્યું? કહું છું, ત્યાં શું કર્યું? તું 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 મારી ઓલાદ ન હોઈ શકે. રહીમ, રહીમ, અહીં આડો નહીં પાડ. મારી આંખોમાં કોમી ઉતાશ સળગી રહ્યો હતો. સાવાંત થઈ ગયો હતો. અટવાર, મને શું ખબર, મને શું ખબર કે હું જે બેનને માટે કંગન ભેટ ધરવા જઈ રહ્યો છું તે જાતે હું બેનના કંગનને તોડી ગયો છું. ખુદા, મને મારી નાખો. હા, ગજુ ચાચા, ગજુ ચાચા, મારા ટુકડે ટુકડા કરી નાખો. તારા અબ્બાને ગજાનંદભાઈની દોસ્તીને તે લાંછન જરૂર લગાડ્યું છે. ખુદા, પણ તારા જેવા અંધ બનેલા, પથ ભૂલેલા, તમે એ ભૂલી જાઓ છો કે કોઈની હિંસાથી કોઈનો પતિ, કોઈ માસૂમ બાળકનો પિતા કે કોઈ મા બાપની લાકડી ઝૂંટવી રહ્યા છો. કોઈ કોટ ભરેલી કન્યાના કોટને દફનાવી રહ્યા છો. આજ આજ મારો ચિંતન જીવન મરણ વચ્ચે જો લાખાઈ રહ્યો છે. એની બંને કિડની પર એટલી ભયંકર ઈજા થઈ છે કે મારો ચિંતન નહીં નહીં ચાચા, ચાચા નહીં, હું મારી શ્રીદેવી બહેનનો સુહાગ નહીં ઉજવવા દઉં. બેટા, અરે અરે, તો અલ્લાહ મને ક્યારેય માફ નહીં કરે. હું એમ નહીં થવા દઉં. આજે આજે મારી આંખો ઉઘડી ગઈ છે બેટા. અરે આજ આજ મારી જ માનેલી બહેનના શમણા મારા હાથે જ હાથે. ડોક્ટર, ડોક્ટર, ગજાનંદ ચાચા, ગજાનંદ ચાચા, ડોક્ટરને કહું મારી કિડની આપીને પણ ચિંતનને જીવાડી દે. અનવર, બેટા, અનવર. હા અનવર. હા અબ્બા, અબ્બા, આજ મારું પ્રાયશ્ચિત છે. હવે મોડું નહીં કરો, મોડું નહીં કરો. હું કહું છું, શ્રીદેવીને વચન આપીને આવ્યો છું કે તારા સુહાગની હું રક્ષા કરીશ. મોડે મોડે પણ તારી આંખો ઉઘડી અનવર. અબ્બા, બેટા, બેટા, તું સાચા રસ્તે વળ્યો. આજ 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 હવે મને તારા બાપ હોવાનું ગૌરવ થાય છે બેટા. અબ્બા, માનવી માત્ર સમાન છે, એક જ માટીના કોળિયા છે. તેને તો માત્ર એક જ ધર્મ છે માનવતા, એક જ કોમ છે માનવ. જુઓ છો, આ જુદા જુદા માનવ દેહના કોળિયા એક જ માટીના બનેલા છે. એક જ માટીના. એક રે માટીના, માટીના યા તો કો વાજે કરે માટીના આ તુખો ઉડિયા. એ જીએ ના જુજવા, 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 રૂપ કોઈ બન્યા રંક ને કોઈ બન્યા ભૂપ કોઈ રે બન્યા રંક ને કોઈ
बन्या आई तो भू एक रे माटी ना हाथ को तो को एक ज माटीना कोड़िया हमड़ा ज आ नाटक रजू थयो लेखक श्री वासुदेव सोढा पात्रों अने कलाकारों गजानन आरसी पोपट रहीम केशव सिंह परमार श्रीकांत विरल रावल अनवर देवांशु देसाई रमाबेन मेधा वैष्णव जमीला प्रज्ञा चवेरी श्रीदेवी सोनल सागठिया विनायक जयप्रकाश जोशी अने डॉक्टर जगदीश दवे संगीत तथा भजन ने कंठ चंदुभाई राठौर वाद्य कलाकारों महमूद खान पठाण लालदास राठौर अने राजेंद्र वायरा निर्माण सहाय सविता पट्टणी प्रस्तुति नवतम सोलंकी।